हेलो स्टूडेंट्स, विषय रसायन विज्ञान। तो स्टूडेंट्स, आपणे लास्ट में प्रकरण नंबर 3 भणता हता, परंतु आधुनिक आवर्त कोष्टक में तत्वोनी इलेक्ट्रॉन रचना लखवा माटे प्रकरण नंबर 2 नो अभ्यास करवो जरूरी छे। तो सौथी पहला आपणे प्रकरण नंबर 2 नो अभ्यास करिए। प्रकरण नंबर 2 छे परमाणुनुं बंधारण। तो परमाणु विषे अने तेना अस्तित्व अंगे प्राचीन विचारधाराओ शू हती? तो आश्रे ईस्वीसन 400 वर्ष पहला परमाणुना अस्तित्व अंगेनो प्रस्ताव प्राचीन भारतीयो अने ग्रीक तत्वज्ञानीओए रजू कर्यो हतो। तेमना मत मुजब द्रव्यना मूलभूत अने बंधारणीय घटको एटले के पदार्थनो अथवा तो द्रव्यनो नानामां नानो घटक એ પરમાણુ છે। તે એવું માનતા હતા કે કોઈ પણ પદાર્થ હોય અથવા તો કોઈ પણ દ્રવ્ય હોય તેનું તમે સતત ને સતત વિભાજન કરતા જાઓ તો અંતે પરમાણુઓ જે છે એ આપણને મળશે, અને જે પરમાણુઓ છે તેનું વિભાજન થઈ શકતું નથી। હવે આ જે પરમાણુ જે છે તેને એટમ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે એટમ શબ્દ છે તે ગ્રીક ભાષાના શબ્દ એટોમિયો ઉપરથી ઉતરી આવે છે। જ્યાં એટોમિયો શબ્દનો અર્થ શું થાય છે? તો કે એટોમિયોનો અર્થ થાય છે અવિભાજ્ય। એટલે કે જેનું સતત વિભાજન કરી શકાતું નથી। તેમજ એટમ મીન્સ અનકટેબલ। તો આ જે ગ્રીક તત્વજ્ઞાનીઓ અને પ્રાચીન જે ભારતીયો છે તેમણે એવું કહી દીધું આપણને કે નાનામાં નાનો કણ એ પરમાણુ છે, પરંતુ જ્યારે આધુનિક સંશોધનો કરવામાં આવ્યા ત્યારે એવું સાબિત થયું કે જે પરમાણુ છે એ વિભાજ્ય છે। અને તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું, એક પરમાણુનું કેન્દ્ર એટલે કે પરમાણ્વીય કેન્દ્ર, અને પરમાણુના કેન્દ્ર સિવાયનો ભાગ આધુનિક સંશોધનો ઉપરથી આ રીતે પરમાણુ વિભાજ્ય છે એ બાબતો જાણવા મળી। ત્યારે આ જે ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા અને પ્રાચીન ભારતીયો હતા તેમણે જે વસ્તુ કહી હતી એ ફક્ત ને ફક્ત સૈદ્ધાંતિક હતી, તેમણે કોઈ પણ પ્રકારના પ્રયોગો કર્યા હતા નહીં। હવે પરમાણુ વિભાજ્ય છે એ વસ્તુ તો આપણને ખબર પડી ગઈ। હવે આ જે પરમાણુ વિભાજ્ય છે એને પુરવાર થયા પછી જે આપણા વૈજ્ઞાનિકો છે તેમની સામે ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણા બધા પ્રશ્નો ઊભા થયા। હવે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક અવલોકનો કરવામાં આવ્યા, અને એ જે પ્રાયોગિક અવલોકનો કરવામાં આવ્યા તેમાં તેમણે કહ્યું કે પરમાણુનું વિભાજન થઈ શકે છે અને તેમાં રહેલા અપરમાણ્વીય કણોમાં ઇલેક્ટ્રોન
प्रोटॉन अने न्यूट्रॉन ने અને ન્યુટ્રોનમાં વિભાજિત કરી શકાય છે. હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં આ જે અપરમાણ્વીય કણોમાં પરમાણુને આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે જે વૈજ્ઞાનિકો સામે મુશ્કેલીઓ ઊભી થઈ એ મુશ્કેલીઓ કઈ હતી સ્ટુડન્ટ? તો પહેલી મુશ્કેલી એ હતી કે આ જે અપરમાણ્વીય કણો આપણને મળે છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ કણોની સ્થિરતા કઈ રીતે સમજાવી? બીજી સમસ્યા એ હતી કે જુદા જુદા જે પરમાણુઓ છે એ જુદા જુદા પરમાણુઓ ભેગા થઈને અણુઓ બને છે, તો અણુઓની રચના કેવી રીતે થાય છે એ કેવી રીતે સમજાવો? ત્રીજો પ્રશ્ન એમની સામે એ હતો કે એક જ તત્વ એ બીજા તત્વ સાથેની જે વર્તણૂક છે એની સરખામણી કરી કેવી રીતે કરવી, તેમજ આ જે બધા જુદા જુદા તત્વો છે તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો કેવી રીતે સમજાવવા, તેમજ પરમાણુ દ્વારા શોષિત કે પછી પરમાણુ દ્વારા ઉત્સર્જિત થયેલા જે વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય છે તેની લાક્ષણિકતાનો સ્વભાવ કેવી રીતે સમજાવવો, એ બધી બાબતો સમસ્યારૂપ વૈજ્ઞાનિકો સામે ઊભી થઈ હતી. તો સ્ટુડન્ટ્સ, ઈસવીસન 1808માં બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટન હતા, તેમના દ્વારા સૌ પ્રથમ દ્રવ્ય માટેનો પરમાણ્વીય સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેને આપણે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. હવે તેમનો સિદ્ધાંત શું હતો? તો જ્હોન ડાલ્ટનનો સિદ્ધાંત હતો કે પરમાણુઓએ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. આ વસ્તુ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને જણાવી હતી. તો આમ તો જે જ્હોન ડાલ્ટન છે તેમનો આ પરમાણ્વીય સિદ્ધાંત હતો એ કેવો ગયો હતો સ્ટુડન્ટ્સ? તો કે નિષ્ફળ ગયો હતો. પરંતુ જ્હોન ડાલ્ટને સૌ પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેમણે ફક્ત ને ફક્ત પરમાણુ વિશે વાત કરી હતી, તેમજ જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ તેમજ દળ સંચયના નિયમને સફળતાપૂર્વક સમજાવી શક્યો હતો. આ ઉપરાંત જે ડાલ્ટન છે તેમનો પરમાણ્વીય સિદ્ધાંત તે પરમાણુઓ જોડાઈને અણુઓ બને છે, બે કે તેથી વધુ પરમાણુઓ જોડાઈને અથવા તો અણુઓ જોડાઈને સંયોજનો બને છે. આ બધી દરેક બાબતોમાં ડાલ્ટન એ કેવા રહ્યા હતા? સફળ રહ્યા હતા. પરંતુ તેમણે એવું કહ્યું હતું કે એક જ તત્વના બધા પરમાણુઓ સમાન હોય છે. એક જ તત્વ હોય એના બધા જ પરમાણુઓ કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે સમસ્થાનિકોની વાત કરીએ તો સમસ્થાનિકો માટે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત
નિષ્ફળ રહ્યો હતો. એટલે કે સમસ્થાનિકો માટે ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત એ એટલા માટે નિષ્ફળ રહ્યો હતો કારણ કે તેમણે તો એવું કહી દીધું કે એક જ તત્વના બધા જ પરમાણુઓ કેવા હોય છે, સમાન હોય છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, હાઇડ્રોજન તત્વ લીધું આપણે. હવે હાઇડ્રોજન તત્વ છે એના ત્રણ સમસ્થાનિક, હવે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન તત્વ જ છે એવું કહી શકાય. હવે ત્રણે તત્વો એક જ છે, પરંતુ આ જે હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે એમાં રહેલા પરમાણુઓ સમાન છે એવું ના કહેવાય, કારણ કે આ જે ત્રણ સમસ્થાનિક છે તેના પરમાણુ ક્રમાંક સમાન છે એક, પરંતુ તેમના પરમાણ્વીય દળાંક કેવા છે, જુદા જુદા છે. એટલે સમાન તત્વના પરમાણુઓ હોવા છતાં પણ એક જ તત્વના પરમાણુઓ એ બધા સમાન હોય છે એ બાબતમાં ડાલ્ટન જે છે એ નિષ્ફળ રહ્યા હતા. તેમજ જે ડાલ્ટન છે, બીજી એમણે કેટલીક પ્રાયોગિક બાબતો કરી હતી, એટલે કે કેટલાક પ્રયોગો કર્યા હતા, પરંતુ એ પ્રયોગોના પરિણામો સમજાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. એમણે એક પ્રયોગ કર્યો હતો કે કાચને અથવા તો એબોનાઇટના સળિયાને તમે રેશમ અથવા તો કોઈ રૂવાટીવાળું ચામડું હોય તેની સાથે ઘસવામાં આવે છે અને તે દરમિયાન વિદ્યુત ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે કાચના સળિયાને તમે કોઈ રૂવાટીવાળા ચામડા ઉપર ઘસો છો અને વિદ્યુત ઉત્પન્ન થાય છે એ બાબત તેમણે જણાવી દીધી, પણ કયા કારણના લીધે વિદ્યુત ઉત્પન્ન થાય છે એ બાબતો ડાલ્ટન સમજાવી શક્યા ન હતા. આમ જે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત હતો એ માત્ર ધારણાઓને આધારિત હતો, પરંતુ તેના સિદ્ધાંતને કોઈ પણ પ્રાયોગિક રીતે સમર્થન મળ્યું ન હતું. તો સ્ટુડન્ટ્સ, ઈસવીસન 1830માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક આવ્યા. અને આ જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક હતા તેમણે એવું દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેને પરિણામે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. હવે ઈસવીસન 1830માં જે માઇકલ ફેરાડે આપણને એવું કહ્યું
કે કોઈક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ત્યારે વિદ્યુત ધ્રુવોમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના પરિણામ સ્વરૂપ વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે, એટલે કે જે વિદ્યુત ધ્રુવો હોય છે તેના પર પદાર્થ જમા થાય છે. તો આ જે બાબત છે માઇકલ ફેરાડે એ એમની ધારણા નહોતી, પરંતુ માઇકલ ફેરાડે આ જે બાબત આપણને જણાવી તે તેમણે પ્રાયોગિક રીતે જણાવી હતી અને આ બાબત તેમણે પ્રયોગ દ્વારા સાબિત કરીને બતાવી હતી. હવે અહીંયા જો સ્ટુડન્ટ, પહેલા તેમણે શું કર્યું તો કે એક કાચનું પાત્ર લીધું, કાચના પાત્રની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અર્થ થાય કે એવું દ્રાવણ કે જેમાંથી ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થઈ શકે. તો આ એક કાચનું પાત્ર લીધું છે આપણે, એમાં આપણે એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈએ. હવે આપણે કીધું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કેવું હોવું જોઈએ કે ધન આયન અને ઋણ આયન છૂટો પડી શકે. તો અહીંયા આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લઈએ NaCl, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. તો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ, કારણ કે એમાંથી Na પ્લસ આયન અને Cl માઇનસ આયન છૂટો પડે છે. આ જે NaCl નો જે પદાર્થ છે, સોડિયમ ક્લોરાઇડ જે પદાર્થ છે, તેને તમે પાણીમાં જ્યારે ઓગાળો ને ત્યારે તે NaCl સ્વરૂપે નથી રહેતો, પરંતુ તે પાણીમાં જઈને Na પ્લસ અને Cl માઇનસ એમ બે આયનો સ્વરૂપે છૂટો પડી જાય છે. તો NaCl નું દ્રાવણ લીધું. ત્યાર પછી આપણે હવે અહીંયા શું થયું કે બે વિદ્યુત ધ્રુવો લીધા. તો બે વિદ્યુત ધ્રુવો તરીકે આપણે બે ધાતુની પ્લેટ લીધી. અને આ જે ધાતુની પ્લેટ છે એ એવી રીતે તમારે પાત્રમાં મૂકવાની કે જેનો અડધો ભાગ એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબવો જોઈએ. તો આ બે આપણે ધાતુની પટ્ટી છે તેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લીધી. ત્યાર પછી શું કર્યું આપણે? તો કે આ જે બે ધાતુની પટ્ટી છે જેને આપણે વિદ્યુત ધ્રુવો તરીકે લીધી છે તેને આપણે બેટરી સાથે જોડી. હવે અહીંયા સ્ટુડન્ટ જુઓ કે આ આપણે બેટરી લીધી છે, એમાં જે પાતળો અને લાંબી રેખા છે એ આપણી ધન વિદ્યુત ભાર છે, પોઝિટિવ, અને જે જાડી અને નાની રેખા છે એ ઋણ વિદ્યુત ભાર છે. તો આ આપણે વિદ્યુત ધ્રુવો સાથે બેટરીને જોડી. હવે શું કરવામાં આવે છે? આપણે આ જે બેટરી લીધી, આ બેટરી લીધી અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે આપણે આ બેટરીમાંથી કરંટ પસાર કરીશું ત્યારે શું થશે? તો આપણે બધા એક વસ્તુ કોમન જાણીએ છીએ કે NaCl નું મેં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું જે તમને અંદર Na પ્લસ આયન, જ્યારે તેને પાણીમાં નાખવામાં આવે તો Na પ્લસ આયન અને Cl માઇનસ આયનમાં છૂટો પડી જાય છે. બીજી એક વસ્તુ આપણે શું જાણીએ છીએ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ થાય. અને સમાન વીજભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. તો હવે અહીંયા જુઓ
જે વિદ્યુત ધ્રુવ એ ધન ભારિત બેટરીના ધન છેડા સાથે જોડાયેલી છે તો એ ધ્રુવ પણ કેવો થઈ જશે? ધન ભારિત. અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી છે તો એ વિદ્યુત ધ્રુવ કેવો થઈ જશે? ઋણ ભારિત. તેમજ આપણે અહીંયા NaCl નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે તો ત્યાં Na પ્લસ અને Cl માઇનસ આયન છૂટા પડી ગયા. હવે વિરુદ્ધ ભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો આ જે Cl માઇનસ આયન છે, આ Cl માઇનસ આયન શું કરશે? તો કે આ ધન ભારિત જે વિદ્યુત ધ્રુવ છે તેની તરફ આકર્ષાશે અને અહીંયા બનશે ક્લોરિન વાયુ, Cl2 વાયુ. તેમજ આ જે Na પ્લસ આયન છે એ Na પ્લસ આયન એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાશે અને ત્યાં બનશે સોડિયમ ધાતુ. હવે Cl માઇનસ આયનમાંથી Cl2 કેવી રીતે બને છે અને Na પ્લસ આયનમાંથી સોડિયમ ધાતુ કેવી રીતે મળે છે એ બધી બાબતો તમે 12th માં વિદ્યુત રસાયણ ચેપ્ટર આવે છે એમાં ડીપમાં સમજશો. પરંતુ આપણે હમણાં ફક્ત એ જ જાણીએ છીએ કે જે માઇકલ ફેરાડેએ વાત કહી એ સાચી છે કે નહીં. તો એની વાત સાચી છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી, એટલે કે આપણે જ્યારે બેટરી ચાલુ કરીએ છીએ એમાં ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો આ NaCl નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું, તેમજ આપણે બેટરી જોઈન્ટ કરી વિદ્યુત ધ્રુવ સાથે જ્યારે આપણે વોલ્ટેજ આપીએ છીએ, બેટરી ચાલુ કરીએ છીએ, તો તે વિદ્યુત વિભાજન દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. અને અહીંયા શું થાય છે કે આ જે વિદ્યુત ધ્રુવો છે એની ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈને પરિણામે આ જે વિદ્યુત ધ્રુવો છે એની ઉપર દ્રવ્ય જમા થાય છે. તો અહીંયા નિપજ એટલે કે દ્રવ્ય તરીકે શું જમા થાય છે? તો કે જે ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, ધાતુની પ્લેટ બરાબર, એની ઉપર ક્લોરિન વાયુ જમા થશે અને જે ઋણ વિદ્યુત ભારિત વિદ્યુત ધ્રુવ અથવા તો ધાતુની પ્લેટ છે એની ઉપર શું જમા થશે? સોડિયમ ધાતુ. તો માઇકલ ફેરાડેએ આપણને જે વસ્તુ કહી એનું એણે જે પ્રાયોગિક રીતે સાબિત કર્યું એ વસ્તુ કેવી હતી? સાચી હતી. હવે ઇલેક્ટ્રોનની શોધ. તો ઇલેક્ટ્રોનની જે શોધ છે એ જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી, તેમજ ઇલેક્ટ્રોનની શોધ જે થઈ હતી તેમાં ફક્ત એક જ વૈજ્ઞાનિકનો ફાળો ન હતો, ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનની શોધમાં ફાળો આપ્યો હતો. તેમજ ઇલેક્ટ્રોન જે નામ છે એ પણ જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે નહોતું આપ્યું, છતાં પણ જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધની ક્રેડિટ આપવામાં આવે છે. હવે આ જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક છે તેમણે ઈસવીસન 1850માં ઇલેક્ટ્રોનની શોધ એમાં એક મહત્વનો ફાળો આપ્યો હતો. તો 1850માં જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક છે તેમણે શૂન્ય અવકાશ કરેલી નળીમાં વિદ્યુત ભારનો અભ્યાસ કર્યો હતો અને આ જે નળી છે આ નળીને કેથોડ કિરણ વિભાર નળી એટલે કે કેથોડ કિરણ વિદ્યુત ભાર નળી તરીકે ઓળખવામાં આવે છે. હવે માઇકલ ફેરાડે નામના જે વૈજ્ઞાનિક છે એમણે કઈ રીતે પ્રયોગ કર્યો હતો એ આપણે સમજીએ. તો પહેલાં કેથોડ કિરણ નળી, આ જે કેથોડ કિરણ નળી દોરેલી છે એ કાચની બનેલી હોય છે જેમાં બંને છેડે બે ધાતુના ટુકડા જોડેલા છે. અહીંયા એક ધાતુનો ટુકડો જોડેલો છે અને અહીંયા એક ધાતુનો ટુકડો જોડેલો છે અને આ જે બે ધાતુના ટુકડા છે તેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે જે ધાતુનો ટુકડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો હોય તેને કેથોડ કહેવામાં આવે છે અને જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો હોય તેને એનોડ કહેવામાં આવે છે. તેમજ આ જે નળી છે આ નળી એ બંને બાજુએથી સીલ કરેલી છે. હવે આ જે કેથોડ કિરણ વિભાર નળી અથવા તો કાચની નળીમાં અહીંયા એક પંપ લગાવેલું છે. આ પંપ જેના દ્વારા નળીની અંદર રહેલી જે હવા છે તેને આપણે બહાર કાઢી શકીએ છીએ અને નળીની અંદર ખૂબ જ નીચું દબાણ તમે એડજસ્ટ કરી શકો છો. તો
આ નળીમાં આપણે કોઈ પણ વાયુ નાખ્યો અથવા તો કોઈ પણ હવા ભરી તેમજ શૂન્ય અવકાશ પંપ એટલે કે આ જે શૂન્ય અવકાશ પંપ છે તેનો ઉપયોગ કરીને અહીંયા આપણે ખૂબ જ નીચું દબાણ 10^-3 એમએમ મર્ક્યુરી જેટલું નીચું દબાણ તમે કરી શકો છો. હવે એટલે કે આ જે કેથોડ અને તેમજ અહીંયા તમે નીચું દબાણ કરી લીધું ત્યાર પછી શું કરવામાં આવે છે કે આ જે બેટરી જોડેલી છે આ બેટરી છે તેમાં ઊંચું દબાણ એટલે કે હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે. અહીંયા હાઈ વોલ્ટેજની બેટરી જોડેલી છે આ કેથોડ અને એનોડ સાથે જેના દ્વારા તમે ઊંચું દબાણ આપી શકો છો. તો સ્ટુડન્ટ જુઓ આ કાચની નળી, આ કાચની નળી છે જેને કેથોડ કિરણ વિભાર નળી કહેવાય છે. તેમાં બે ધાતુની પ્લેટ, જે ધાતુની પ્લેટ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી હોય તેને કેથોડ કહેવાય. જે ધાતુની પ્લેટ અથવા તો તેને વિદ્યુતરૂ પણ કહેવાય છે જે ધન છેડા સાથે જોડાયેલી હોય તેને એનોડ કહેવાય. તેમજ આ જે નળી છે તેમાં જે શૂન્ય અવકાશ પંપ આપેલો છે તેનું કાર્ય શું છે તો કે નળીની અંદર શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ એટલે કે ખાલી જગ્યા, હવા પણ ના હોય એટલે કે એકદમ ઓછામાં ઓછું દબાણ તમે ક્રિએટ કરી શકો એની માટે આ શૂન્ય અવકાશ પંપ આપેલો હોય છે. તેમજ કેથોડ અને એનોડ જે વિદ્યુત ધ્રુવો છે એની સાથે હાઈ વોલ્ટેજ ધરાવતી આ બેટરી જોડેલી છે. હવે સ્ટુડન્ટ શું થશે કે આ જે નળી છે આ નળીમાં નીચા દબાણે તમે અહીંયા દબાણ એકદમ ઓછું કરી દીધું છે એટલે આ નળીમાં નીચા દબાણે અને ખૂબ જ ઊંચા વીજ દબાણે એટલે કે ખૂબ જ ઓછા હાઈ વોલ્ટેજે વીજ પ્રવાહ એટલે કે કરંટ પસાર કરવામાં આવે છે. અને જ્યારે અહીંયા નીચા દબાણે અને હાઈ વોલ્ટેજે કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે શૂન્ય અવકાશ કરેલી આ જે નળી છે તેમાં પ્રવાહ વહેવા લાગે છે. અહીંયાથી પ્રવાહ વહેવા લાગે છે. હવે અહીંયા જુઓ આ જે પ્રવાહ વહેવા લાગે છે એ પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહેવા લાગે છે. એનો અર્થ કે આ જે વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે એના કારણે એનું નામ આપવામાં આવ્યું કેથોડ કિરણો, કારણ કે તે કેથોડમાંથી નીકળે છે. તેમજ એનું બીજું નામ કેથોડ કિરણ કણો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે સ્ટુડન્ટ એને આપણે જોઈ શકતા નથી, તો એને આપણે સમજવા માટે શું કરવું પડે તો કે કેથોડથી એનોડ તરફ જે વિદ્યુત પ્રવાહ વહે છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તેને સમજવા માટે શું કરવામાં આવશે, આ જે એનોડ છે વિદ્યુત ધ્રુવ તેમાં છિદ્ર કરવામાં આવે છે. અહીંયા તમે છિદ્ર કરશો એટલે આ જે કેથોડમાંથી નીકળતા કણો છે એટલે કે કેથોડ કિરણો જે છે એ એનોડમાંથી પસાર થશે અને આ જે નળી છે એમાં એનોડની પાછળના ભાગે આપણે સ્ફૂર દીપ્ત, એનોડની પાછળના ભાગે આ સ્ફૂર દીપ્તનું પડ લગાવેલું છે. હવે અહીંયા જુઓ કે આ જે સ્ફૂર દીપ્તનું પડ લગાડવામાં આવ્યું છે એ સ્ફૂર દીપ્તનું પડ એ ઝીંક સલ્ફાઇડનું પડ છે. તો આ જે ઝીંક સલ્ફાઇડનું સ્ફૂર દીપ્ત પડ અથવા તો તેને પ્રસ્ફુરક પડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્ફુરક પડ એટલે અથવા તો સ્ફૂર દીપ્ત પડ એટલે શું, તો કે આ પડ ઉપર કોઈ પણ પ્રકારનો કણ અથડાય તો આ જે પડ છે એ ચમકી ઉઠે છે. તો અહીંયાથી આપણે એવું જાણ્યું કે નીચા દબાણે અને હાઈ વોલ્ટેજ સાથે જ્યારે આપણે નળીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે તે
કેથોડથી એનોડ તરફ વહે છે, પરંતુ તેને આપણે જોઈ શકતા ન હતા. એના માટે એનોડ જે છે તેમાં આપણે છિદ્ર કર્યું અને એનોડની જે પાછળનો ભાગ છે ત્યાં તમે પ્રસ્ફુરક પડદો એટલે કે ઝિંક સલ્ફાઇડનો પડ લગાવ્યો. હવે શું થશે કે આ જે કેથોડ તરફથી કિરણો આવે છે એ એનોડમાં જે તમે છિદ્ર કર્યા એ છિદ્રમાંથી પસાર થશે અને એનોડની પાછળ આપણે જે ઝિંક સલ્ફાઇડનું પડ લગાડ્યું છે ત્યાં અથડાશે. ધારો કે એ વખતે તો આપણને નહોતી ખબર કે આ જે કિરણો કેથોડ કિરણો અથવા તો કેથોડ કણો કિરણ કણો એ ઇલેક્ટ્રોન છે એ વસ્તુ આપણને ખબર નહોતી, પરંતુ હાલમાં તો આપણને ખબર છે. તો આપણે એવું ઇમેજિન કરી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન શું થતા હશે, અથડાતા હશે. હવે કોઈ પણ કણ અહીંયા અથડાય એટલે ચમકે, તો જ્યારે આ કિરણો અહીંયા અથડાયા ત્યારે આ જે ઝિંક સલ્ફાઇડનું પડ છે એ પણ શું થયું, તો કે ચમકી ઉઠ્યું. હવે સ્ટુડન્ટ અહીંયા જુઓ શું થશે કે આ જે કેથોડ કિરણો છે એ કેમ કેથોડથી એનોડ તરફ આવે છે એ પ્રશ્ન પણ એક આપણો ઊભો થાય છે. તો કે એનું કારણ એ છે. અને બીજો પ્રશ્ન એ છે કે કણ અથડાય છે, હવે આ કણ કઈ ક્યાંથી આવે છે, તો કે આપણે કીધું કે કેથોડ તરફથી આવે છે. હવે કેથોડ એ શું છે, તો ધાતુની પ્લેટ. હવે તેના પર આપણે હાલમાં તો જાણીએ છીએ કે ધાતુની જે પ્લેટ હોય બરાબર એની પાસે ધાતુ પાસે ઇલેક્ટ્રોન હોય છે, તો આ જે એનોડ છે બરાબર એનોડ એટલે કે પોઝિટિવ, તો શું થશે કે જે આ એનોડ છે પોઝિટિવ એ ધાતુની પ્લેટમાંથી જે કિરણો નીકળે છે તે કિરણોને પોતાની તરફ શું કરી લેશે, ખેંચી લેશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે કે આ કિરણો કેથોડથી એનોડ તરફ વહે છે, એનો અર્થ આપણે આના ઉપરથી એમ સમજી શકીએ કે એનોડ જે છે એ કેથોડમાંથી નીકળતા કિરણોને પોતાની તરફ ખેંચે છે. એટલે એનોડ પોતે કેવો છે, પોઝિટિવ. એનો અર્થ કે જે ધાતુની પ્લેટમાંથી નીકળતા કિરણો કેવા હશે, ઋણભારિત બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે કેથોડ કિરણો છે એ કેવા છે, ઋણભારિત છે. બીજી વસ્તુ કે આ જ્યારે કિરણો આ નળીમાં કિરણો પસાર થાય છે ત્યારે તે વચ્ચે કશે અથડાતા નથી. એનું કારણ શું છે, તો આપણે પહેલા જ શું કરી દીધું કે શૂન્ય અવકાશ પંપ વડે નળીમાં ખૂબ જ નીચું દબાણ બરાબર ખૂબ જ નીચું દબાણ કરી દીધું, એટલે કે એકદમ ખાલી નળી કહેવાય. એટલે અહીંયા કશે પણ વચ્ચે ઇલેક્ટ્રોન અથડાશે નહીં બરાબર. અને શું થશે કે અહીંયા આપણે દબાણ ખૂબ જ ઓછું કરી દીધું, એના કારણે આ જે કેથોડમાંથી નીકળતા ઇલેક્ટ્રોન છે એ ખૂબ જ ઝડપથી શું થશે, એનોડ તરફ ગતિ કરશે. તેમજ આ જે કિરણો છે એ કેવા છે, ખૂબ જ નાના છે. અને આ કિરણો જે છે એ ખૂબ જ નાના છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો તેની માટેનું પણ આપણે સોલ્યુશન કરી લીધું. હવે પ્રસ્ફુરક પડદા ઉપર આપણે શું વાત કરી કે કણ અથડાય ને તો જ ચમકે, તો અહીંયા પહેલા કેથોડ કિરણો એવો શબ્દ વાપર્યો આપણે કે કેથોડ કિરણો અથડાય છે, પણ કિરણ અથડાવાથી કશું ના થાય. એના પરથી આપણને એ જાણવા મળ્યું કે આ જે કિરણો છે કેથોડ કિરણો એ કણ સ્વરૂપે છે, એટલે કે આની અંદર કણ નાનામાં નાના પાયાના ઘટક તરીકે કણ રહેલા છે, અને એટલા જ માટે આપણે કેથોડ કિરણો તરીકે અથવા તો કેથોડ કિરણ કણો તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે માઇકલ ફેરાડે નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે કાચની નળીમાં કેથોડ કિરણો માટેનો પ્રયોગ કર્યો હતો, અને આ નળીમાં પ્રયોગ દરમિયાન
કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે, એના કારણે જ આપણે આ નળીને કેથોડ કિરણ વિદ્યુત ભાર નળી તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે આ જે પ્રયોગ કર્યો આ પ્રયોગના કેટલાક પરિણામો પણ મળ્યા. તો પહેલું પરિણામ એનું શું મળ્યું કે આ જે કિરણો છે તે ઋણ ભારિત છે. કેવી રીતે ખબર પડી? તો કે કેથોડથી એનોડ તરફ જાય છે એટલા માટે, કારણ કે જો તે ઋણ ભારિત ના હોત તો તે પોઝિટિવ ચાર્જ બરાબર ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાતો નહીં. એટલે પહેલો સારાંશ આપણને શું મળ્યો? તો કે કેથોડ કિરણો જે છે અથવા તો કણ જે છે એ ઋણ ભારિત છે. બીજી વસ્તુ, કેથોડ કિરણો એ સુરેખ ગતિ કરે છે, એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે. તો એ વસ્તુ તમને કેવી રીતે ખબર પડી? તો શું કરવામાં આવે છે સ્ટુડન્ટ, કે જ્યારે અહીંયા કેથોડ કિરણો નીકળે ત્યારે વચ્ચે અહીંયા કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે, ધારો કે કોઈ આ રીતની અપારદર્શક વસ્તુ મૂકવામાં આવી કે જેમાંથી કિરણો પસાર થઈ શકતા નથી. તો કોઈ પણ અપારદર્શક વસ્તુ છે એની સામે તમે લાઇટ પાડો બરાબર છે, અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો એની પાછળ એનું શું થઈ જશે? પ્રતિબિંબ જોવા મળશે, એટલે કે પડછાયો જોવા મળશે બરાબર છે. એનો અર્થ શું થયો? કે જે કિરણો છે તે સીધી રેખામાં ગતિ કરે છે. તેમજ આ પ્રયોગ ઉપરથી ત્રીજી બાબત આપણને એ જાણવા મળી કે આ જે કેથોડ કિરણો છે તે ગતિ ઉર્જા ધરાવે છે. કેવી રીતે? તો કે અહીંયા જે છે ને આ કિરણો નીકળે છે એમની વચ્ચે તેમણે શું કર્યું કે નાના નાના પેડલો મૂક્યા. નાના નાના શું મૂક્યા? પેડલો મૂક્યા. અને જ્યારે આ પેડલો એટલે મોટા મોટા વ્હીલ નથી મૂક્યા બરાબર છે, ખૂબ જ નાના અને ખૂબ જ હલકા એમણે પ્રયોગમાં સાબિતી માટે પેડલો મૂક્યા. તો કે આ કિરણો જ્યારે અહીંયા જશે તો આ જે પેડલો શું થશે? ફરશે. એનો અર્થ કે આ જે કણ છે તે ગતિ ઉર્જા ધરાવે છે, કારણ કે જો આ કણો ગતિ ઉર્જા ધરાવતા ન હોત તો આ પેડલો ફરતા નહીં. ચોથો પોઈન્ટ શું જાણવા મળ્યો આ પ્રયોગ પરથી? કે આ જે કેથોડ કિરણો છે તે નાના નાના કણોથી બનેલો છે. તો એનું કારણ? તો કે જો તે નાના કણોનું બનેલું ના હોત તો તેની પાસે ગતિ ઉર્જા હોતી નહીં. હવે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાનું સૂત્ર, ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી. તો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ગતિ ઉર્જા કોની પાસે હોય? તો કે જેની પાસે પોતાનું દળ હોય તેમજ જે વેગ ધરાવતો હોય. તો કિરણને તો દળ ના હોય સ્ટુડન્ટ, એટલા માટે એવું ખબર પડી કે આ જે કેથોડ કિરણો છે તેમાં નાના નાના કણો રહેલા છે અને તેથી કેમ તો જ તે ગતિ ઉર્જા ધરાવે. પાંચમી વસ્તુ સ્ટુડન્ટ એ સમજમાં આવી કે જે આ કિરણો સીધી રેખામાં જાય છે, હવે સીધી રેખામાં આ કિરણો એનોડ તરફ જાય છે ત્યારે તેની આસપાસ વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે. બેટરી સિવાયનું પણ અહીંયા ધારો કે પ્લસ અને અહીંયા ધારો કે માઇનસ વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે છે. તો જ્યારે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવશે ત્યારે શું થશે? આ કિરણો જે સીધી રેખામાં જાય છે, આ કિરણો સીધી રેખામાંની જગ્યાએ શું થશે? એનું આ કિરણોનું વિચલન થશે. કિરણોનું વિચલન થવું એટલે સ્ટુડન્ટ શું? તો કે કિરણોનું માકું વળવું. એટલે કે ધારો કે આ જે કિરણ અહીંયા સીધી રેખામાં ગતિ કરીને ધારો કે અહીંયા બી બિંદુ પર આપણને મળતો હતો, પણ મેં અહીંયા શું કર્યું? તો કે વિદ્યુત ક્ષેત્ર મૂકી દીધું. તો વિદ્યુત ક્ષેત્ર મૂક્યું એને કારણે હવે અહીંયા શું થશે સ્ટુડન્ટ, કે અહીંયા ધારો કે વધારે વોલ્ટેજ વાળું મેં વિદ્યુત ક્ષેત્ર મૂક્યું તો આ જે કિરણો સીધી રેખામાં જાય છે
એની જગ્યાએ આ કિરણો ઋણ વિભારિત છે, એટલે કઈ બાજુ વિચલન થશે કે જે બાજુ ધન વીજભાર છે એ તરફ, એટલે કિરણોનું શું થાય છે, વિચલન થાય છે. તેમજ આ જે કિરણો કેથોડ કિરણો નીકળે છે એની આસપાસ આપણે આ જે અલગ વિદ્યુત ક્ષેત્ર મૂક્યું એની જગ્યાએ ધારો કે આપણે અહીંયા મૂકી લઈએ ચુંબક, કોઈ ગજ્યો ચુંબક. તો ધારો કે અહીંયા આપણે ગજ્યો ચુંબક મૂકીએ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર મૂક્યું. તો આ છે નોર્થ અને આ છે સાઉથ. તો ચુંબક જે છે એનો નોર્થ અને સાઉથ એની વચ્ચે બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો હવે આ જે કિરણો છે તેની આસપાસ આપણે ચુંબકીય ક્ષેત્ર મૂક્યું. આ 3D આકારમાં હોય છે પણ આપણે બોર્ડ પર બતાવવાનું છે એટલે હું 2D બતાવું છું. તો જ્યારે આ કિરણોની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે પણ જે કેથોડમાંથી નીકળતા કિરણો છે એ સીધી રેખામાં ગતિ કરતા નથી, એનું શું થાય છે, વિચલન થાય છે, એટલે કે કિરણો વાંકા વળે છે. કારણ કે અહીંયા શું થાય છે, તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યો છે. ત્યાર પછી આ પ્રયોગ પરથી એક બીજી શું વાત જાણવા મળી, તો કે આ કિરણો દ્વારા ક્ષ કિરણો પણ ઉત્પન્ન થાય છે. ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે એટલે સ્ટુડન્ટ એક્સરે, બરાબર, એક્સરે ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે, તો તે તમે આગળ ડિટેલમાં ભણશો, પણ કેવી રીતે થાય છે, તો કે સ્ટુડન્ટ આ જે કેથોડ કિરણો છે આ કેથોડ કિરણો ખૂબ જ ઝડપથી કોઈ અહીંયા ભારે ધાતુ મૂકવામાં આવે કે જેનું પરમાણ્વીય દળ વધુ હોય અને એની ઉપર જ્યારે ખૂબ જ ઝડપથી કેથોડ કિરણો અથડાય ત્યારે ક્ષ કિરણ ઉત્પન્ન થાય છે. તેમજ આ જે પ્રયોગ છે એના ઉપરથી એક બીજી વસ્તુ શું જાણવા મળી, તો કે પ્રયોગ દરમિયાન જ આપણે જાણ્યું કે આ કિરણો જે છે તે પોતે દ્રશ્યમાન નથી, એને તમે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તેની હાજરી એ આપણે અમુક પ્રકારના પદાર્થ, એટલે કે આપણે અહીંયા ઝીંક સલ્ફાઇડનું પ્રસ્ફુરક પડ લઈ લીધું અને એની ઉપર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે શું થશે કે અહીંયા ઝબકારો થાય છે અથવા તો ચમકે છે. તો સ્ટુડન્ટ આપણી જે ટેલિવિઝન એટલે કે ટીવી છે એમાં પણ સેમ આ જ વસ્તુ છે. આપણો જે ટીવી હોય છે ને એના પાછળના ભાગમાં, જે જૂની ટીવીઓ હતી હતી તો એનો આ જે પાછળનો ભાગ આ પ્રકારનો હોય, આ પ્રકારનો જે ટીવીનો ભાગ હોય છે એમાં અહીંયા પ્રસ્ફુરક પડદો લગાવેલો હોય છે અને આ જે પ્રસ્ફુરક પડદો, તો અહીંયાથી કેથોડ, તમે જ્યારે વિદ્યુત પ્રવાહ એટલે કે વોલ્ટેજ આપો ત્યારે કિરણો અહીંયા કેથોડ કિરણો ઉત્પન્ન થાય અને આ પ્રસ્ફુરક પડદાને અથડાય અને એટલા જ માટે આપણી ટીવીમાં જુદા જુદા ચિત્રો પણ જોવા મળે છે. તો આ એક વસ્તુ આપણને નવી જાણવા, આ એક વસ્તુ આપણને જાણવા મળી માઇકલ ફેરાડેના પ્રયોગ દ્વારા. તેમજ આ કિરણોની જે વર્તણૂક છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઋણ વીજભારિત કણો જેવી સૂચવે છે, કે કેથોડ કિરણો એ ઋણ વીજભાર ધરાવતા કણો છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે કે તમે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અહીંયા મૂકો છો તો આ કિરણોનું વિચલન એનોડ તરફ થઈ જાય છે, ધન વિદ્યુત ભાર તરફ. એટલે એમણે એવું કહી દીધું કે આ કેથોડ કિરણો જે છે એ કેવા કણો છે, તો કે ઋણ ભાર ધરાવતા કણો છે અને આ ઋણ ભાર ધરાવતા જે કણો છે એને એમણે નામ આપી દીધું ઇલેક્ટ્રોન. તેમજ પહેલા જે આ કેથોડ કિરણો હતા અને આ જે કેથોડ કિરણોમાંથી આ જે કેથોડ કિરણોમાં રહેલા જે કણો છે તેને પહેલા નામ આપવામાં આવ્યું હતું નેગાટ્રોન. પહેલા નામ આપવામાં આવ્યું હતું નેગાટ્રોન. કેમ? ઋણ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટુડન્ટ નેગેટિવ, અને એના ઉપરથી વૈજ્ઞાનિકોએ નામ આપ્યું હતું નેગાટ્રોન. પણ પછી સ્ટોની નામના વૈજ્ઞાનિક આવ્યા અને એ સ્ટોની નામના જે વૈજ્ઞાનિક આવ્યા
તેમણે શું કર્યું તો કે આ જે નેગાટ્રોન છે એ નામ બદલીને એમણે નામ આપ્યું કે કેથોડ કિરણમાં રહેલા જે કણો છે તેનું નામ છે ઇલેક્ટ્રોન. તો ત્યારબાદ સ્ટોની નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણમાં રહેલા જે કણો છે તેને ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા. તો સ્ટુડન્ટ, માઇકલ ફેરાડેના જે કેથોડ કિરણ વિભાર નળી છે એના ઉપરથી આપણે આટલી બાબતો પરિણામ સ્વરૂપે જાણી. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ વાત તો આપણને ખબર પડી ગઈ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક જે પ્રયોગ કર્યો એના ઉપરથી. ત્યાર પછી શું થાય છે તો કે સ્ટુડન્ટ, ઈસવીસન 1897માં બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે જે થોમ્સન નામના જે વૈજ્ઞાનિક છે તેમણે શું કર્યું તો કે તેમણે ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ તેમજ ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનો વીજભાર તેમજ ઇલેક્ટ્રોનનો દળ આ બે વચ્ચેનો ગુણોત્તર શોધ્યો. તો હવે સ્ટુડન્ટ શું થાય છે તો કે જ્યારે આ માપન માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો હતો, હવે જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું કર્યું, જે આપણી કેથોડ કિરણ નળી હતી ને એ કેથોડ કિરણ નળીનો આકાર બદલ્યો અને તેમણે શું કર્યું, આ જે ભાગ છે તેને શું કરી નાખ્યો, પહોળો. આમ સીધી કેથોડ કિરણ નળી હતી, બરાબર સ્ટુડન્ટ. હવે જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકને ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ અને ઇલેક્ટ્રોનનું દળ એમ એનો ગુણોત્તર શોધવો હતો, તો તેમણે શું કર્યું તો કે જે કેથોડ કિરણ વિભાર નળી હતી એનો આકાર બદલ્યો અને આ બાજુનો જે ભાગ છે તેને શું કર્યો, પહોળો કર્યો. હવે તેમણે પહેલાં શું કર્યું તો આપણે અહીંયા જાણીએ છીએ હવે કે આ કેથોડ છે, આ એનોડ છે, આ કેથોડ કિરણ વિભાર નળી છે, આ બેટરી છે, તેમજ હવે અહીંયા પાછળ આ પ્રસ્ફુરક પડદો આપેલો છે, એનોડની પાછળનો આ મોટો પ્રસ્ફુરક પડદો, ઝિંક સલ્ફાઇડનો પડદો. હવે આ જે બે વચ્ચે વસ્તુઓ મૂકેલી છે એ બે વસ્તુઓ શું છે તો એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ તેમણે શું કર્યું તો જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે આ જ પ્રયોગમાં બહાર બેટરી મૂકી અને તેને જોડી દીધી એનોડ અને કેથોડ જોડે. હવે આપણે જાણીએ છીએ કે પ્લસને એનોડ કહેવાય અને ઋણ વિદ્યુત ભાર ધરાવતું હોય તો કેથોડ કહેવાય. ત્યાર પછી તેમણે બેટરી ચાલુ કરી. આ બેટરી ચાલુ કરી હવે આ જે વસ્તુ છે એ શું છે સ્ટુડન્ટ, તો કિરણો છે. શું છે? કેથોડ કિરણો. તો જ્યારે તેમણે આ બેટરી ચાલુ કરી તો આ જે કેથોડ છે, આ કેથોડ ની જે પ્લેટ છે એમાંથી નીકળ્યા કિરણો. આ કિરણો એનોડ ઉપર અહીંયા પહોંચ્યા. ત્યારે શું થાય છે સ્ટુડન્ટ, તો ત્યારે આ જે કેથોડ કિરણો છે તે કિરણોને મારે પ્રસ્ફુરક પડદા સાથે પડદા ઉપર મોકલવું હોય, આ કેથોડ કિરણોને પ્રસ્ફુરક પડદા ઉપર મોકલવું હોય તો આ જે વચ્ચે હોલ છે એ એનોડમાં શું કરેલું છે, છિદ્ર, કે જેને કારણે કેથોડમાંથી નીકળતા જે કિરણો છે એ એનોડમાં રહેલા છિદ્રમાંથી પસાર થાય અને પ્રસ્ફુરક પડદા ઉપર જાય. હવે અહીંયા શું થાય છે કે આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો તેનું શું થાય છે તો કે જ્યારે અહીંયા આ જે વિભાર નળી છે તેમાં કેથોડ એનોડ અને પ્રસ્ફુરક પડદો, એમાં એનોડ અને પ્રસ્ફુરક પડદાની વચ્ચે આ તમે ભૂલી જાઓ ગજ્જો ચુંબક, ફક્ત અને ફક્ત યાદ રાખો વિદ્યુતીય ક્ષેત્ર. તો ફક્ત અને ફક્ત જ્યારે આ જે વિદ્યુતીય ક્ષેત્ર પ્લસ અને ઋણ પ્લેટ છે
તમારે ગજ્જો ચુંબક ચુંબકીય ક્ષેત્ર ભૂલી જવાનું અહીંયા કોમનમાં આકૃતિ આપેલી છે. તો જ્યારે આ જે વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે, આ જે સીધી રેખામાં ગતિ કરતું કિરણ છે એનું વિચલન, એટલે કે અહીંયાથી આમ સીધું જવું જોઈએ બી બિંદુ પર, એની જગ્યાએ આ કિરણ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે છે ત્યારે આ કિરણનું વિચલન થાય છે અને તે જે પ્રસ્ફુરક પડદો જે છે ઝિંક સલ્ફાઇડનો પડદો તેના પર બી બિંદુની જગ્યાએ આપણને એ બિંદુઓ પર અથડાય છે. એટલે કે જ્યારે તમે વિદ્યુતીય ક્ષેત્ર મૂકો છો ત્યારે કેથોડમાંથી જે કેથોડ કિરણો નીકળે છે તે એનોડના છિદ્રમાંથી પસાર થાય છે અને અહીંયા પોઝિટિવ આ તરફ છે વિદ્યુતીય ક્ષેત્રની, એટલે આ કિરણોનું વિચલન ઉપરની તરફ એ બિંદુ તરફ થાય છે, એટલે કે આ જે કિરણો છે એ બિંદુ ઉપર અથડાય છે. તો આના ઉપરથી આપણે આમ જ કહી શકીએ કે જ્યારે માત્ર માત્ર બોલું છું, બંને ક્ષેત્ર નથી બોલતી, જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર એકલું જ લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન, કેથોડ કિરણો એટલે શું છે, ઇલેક્ટ્રોન એ તેના જે મૂળ પથ એટલે કે જે સીધી રેખામાં ગતિ કરવાનો માર્ગ છે એમાંથી વિચલિત થાય છે, એટલે કે વાંકું વળે છે અને કેથોડ કિરણ નળીમાં એ બિંદુએ અથડાય છે. ત્યાર પછી તેમણે શું કર્યું, તો કે હવે આ જે વિદ્યુત વિભાર નળી છે એમાંથી તેમણે આ વિદ્યુત ક્ષેત્ર શું કરી નાખ્યું, કાઢી નાખ્યું અને એની આસપાસ આ ગજ્જો ચુંબક મૂક્યો. આ જે આ બાબત મેં તમને આગળ સમજાવી કન્ક્લુઝનમાં કે જે પેલો પ્રયોગ કર્યો હતો એના ઉપરથી કઈ કઈ બાબતો જાણવા મળી હતી, પણ અહીંયા થોમ્સને પણ એ જ બાબત કરી છે. તો શું થાય છે કે અહીંયા ગજ્જો ચુંબક મૂક્યો, હવે અહીંયા ગજ્જો ચુંબક એમણે મૂક્યો તો આ નોર્થ અને સાઉથ એમની વચ્ચે બી અહીંયા શું ઉદ્ભવે, ચુંબકીય ક્ષેત્ર. અને ફરી હવે અહીંયા શું, બેટરી સાથે જોઈન્ટ કરેલું એટલે ફરી હાઈ વોલ્ટેજ આપ્યું, એટલે કેથોડમાંથી કેથોડ કિરણો નીકળ્યા, એનોડના છિદ્રમાંથી પસાર થયા અને હવે ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે એટલા માટે અહીંયા કિરણોનું વિચલન જે છે એ બિંદુ સી તરફ થશે, એટલે કે કેથોડ કિરણો અથવા તો ઇલેક્ટ્રોન જે છે એ સી બિંદુ પર અથડાય છે. જે ચુંબકીય ક્ષેત્ર હોય ને, જ્યારે કોઈ પણ તમે વિદ્યુત ભારની નળી છે એની આજુબાજુ જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ જે કિરણો જે છે એ લંબ દિશામાં વળે છે, એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે તો આ એક રીતે શું કહેવાશે, લંબ દિશામાં વળેલું કહેવાશે. ક્યારે, તો કે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર એકલું જ લાગુ પાડવામાં આવે ત્યારે આ જે કેથોડ કિરણો અથવા તો ઇલેક્ટ્રોન એ મૂળ પથમાંથી વિચલિત એટલે કે વાંકું થાય છે અને આ જે કેથોડ કિરણો છે એ નળીમાં વિદ્યુત ભાર નળીમાં સી બિંદુએ એટલે કે પ્રસ્ફુરક પડદા ઉપર સી બિંદુએ અથડાય છે. પછી તેમણે શું વિચાર્યું કે વિદ્યુતીય હું ક્ષેત્ર મૂક્યું તો વિચલન થઈને ઉપરની તરફ એ બિંદુએ ઇલેક્ટ્રોન અથડાય છે, જ્યારે ગજ્જો ચુંબક એટલે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે કિરણોનું વિચલન નીચેની તરફ લંબ દિશામાં થાય છે અને સી બિંદુ પર અથડાય છે. હવે તેમણે એવું વિચાર્યું કે આ જે વિદ્યુત ભાર નળી છે ને તેની આસપાસ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને મૂકવામાં આવે અને આ જે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ રીતે ગોઠવવામાં આવે કે વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર દ્વારા લાગતું વિદ્યુતીય બળ અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું ચુંબકીય બળ એ બંને કેવા થઈ જાય, સરખા. એટલે ધારો કે અહીંયા કોઈ કિરણ જાય છે એનું હું વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને સરખા થઈ જાય તો શું થશે, ઝીરો બળ થઈ ગયું, એટલે ઉપરની તરફ બી કિરણોનું વિચલન નહીં થાય ને નીચેની તરફ બી કિરણોનું વિચલન નહીં થાય. તો એ રીતે જે જે થોમ્સને શું કર્યું, એ રીતની ગોઠવણી કરી અને ત્યારે શું દેખાયું કે જ્યારે આ પ્રકારની ગોઠવણી કરી કે બંને બળ સરખા થઈ જાય તો તે સમયે કેથોડ કિરણો જે છે એ કેથોડ કિરણો એ બી બિંદુ ઉપર પ્રસ્ફુરક પડદા ઉપર સીધી રેખામાં ગતિ કરીને અથડાય છે. એટલે કે અહીંયા કેથોડ કિરણોનું અથવા તો ઇલેક્ટ્રોનનું વિચલન થતું નથી. તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાની કોઈ એવી યોગ્ય રીતે ગોઠવણી કરવામાં આવે
तो जे कैथोड किरणों छे ए बन्ने क्षेत्रों नी हाजरी में पण बिल्कुल विचलित थया वगर सीधी रेखा में बी बिंदु पर अथड़ाय छे। तो स्टूडेंट आ बाबत जे जे थॉम्सने प्रयोग द्वारा करी। हवे अहीं शुं थाय छे कि आ जे वस्तु छे ने ए खूब ज गाणितिक रीते करेली छे, तो विद्युतीय क्षेत्र परथी आपणने शुं मळे स्टूडेंट? वीजभार मळे, बराबर। चुंबकीय क्षेत्र छे ए चुंबकीय क्षेत्र एना ઉપરથી એમણે શું કર્યું? તો દળ મળી જાય આપણને। તો આ વૈજ્ઞાનિકે ગાણિતિક અને સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી, અને ગાણિતિક અને સૈદ્ધાંતિક રીતે જ્યારે ગણતરી કરી ત્યારે જે જે થોમ્સનને એ બિંદુ પર અથડાય છે ત્યારે વિદ્યુતભાર શું હોય છે? ઇલેક્ટ્રોનનો। અને સી બિંદુ પર અથડાય છે ત્યારે તેનું દળ અથવા તો વેગમાન દ્વારા તેમણે જાણ્યું હતું શું હોય છે? તો આ બે બાબતોનો તેમણે ગાણિતિક અને સૈદ્ધાંતિક રીતે ખૂબ જ ઊંડાણપૂર્વક ગણતરી કરી હતી, જે આપણે હાલમાં સમજવાની નથી, પણ ગણતરી કરીને શું મેળવ્યું એ મેઇન પોઈન્ટ છે। તો ગણતરી કરીને તેમણે ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ અને ઇલેક્ટ્રોનનું દળ એમ એ બંનેનો ગુણોત્તર તેમને મળે છે 1.758820 ગુણ્યા 10^11 વિદ્યુતભારનો એકમ કુલમ અને દળનો એકમ પ્રતિ કિલોગ્રામ। તો આ પ્રયોગ દ્વારા જે જે થોમ્સન નામના જે વૈજ્ઞાનિક છે તેમણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો ગુણોત્તર આપણે મેળવ્યો 1.758820 × 10^11 કુલમ પર કિલોગ્રામ। થોમ્સન નામના જે વૈજ્ઞાનિક છે તેમણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવા માટેનું સાધન વાપરીને ઇલેક્ટ્રોનનું દળ અને તેના વીજભાર વચ્ચેનો ગુણોત્તર આપણને આપ્યો। તેમજ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક છે એ થોમ્સને ઇલેક્ટ્રોનનું વિચલન કેટલી માત્રામાં થશે તેના પર પણ દલીલો આપી। તો પહેલી દલીલ હતી કેટલું વિચલન, કેટલી માત્રામાં વિચલન થાય છે તો કોના ઉપર આધાર રાખે છે? તો કે કણો પરના ઋણ વીજભાર પર। કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોનનું કેટલી માત્રામાં વિચલન થશે તો એના માટે જે દલીલો કરી એમાં પહેલી બાબત છે કે કણો પરના ઋણ વીજભાર ઉપર, એટલે કે કણો પરનો વીજભારની માત્રા જેટલી વધારે હોય તેટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલનની માત્રા વધારે હોય, એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો કેથોડ કિરણો પરનો વીજભાર જેટલો વધારે હોય એના કારણે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં તેનું વિચલન વધારે થાય। બીજી બાબત હતી કણોના દળ ઉપર, તો કણોનું દળ, તો કે કણનું દળ જેટલું ઓછું અથવા તો કણ જેટલો હલકો તેટલો વધારે માત્રામાં વિચલન પામે। ત્રીજી બાબત હતી વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પર, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર, એટલે કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રનું જેટલી પ્રબળતા વધારે એની સાથે કેથોડ કિરણો અથવા તો ઇલેક્ટ્રોનનું વિચલન પણ કેવું થાય? વધારે થાય।
ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વિચલનની માત્રા જે છે એ કણો પરના ઋણ વીજભારના સમપ્રમાણમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના સમપ્રમાણમાં તેમજ કણોના દળોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.